નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 9 માં મળ્યા છીએ. અગાઉ આપણે વાત કરી કે ભારતનો નાગરિક જે છે એના મૂળભૂત હકો જે રહેલા છે, આ મૂળભૂત હકો ક્યાં ક્યાં છે તથા તેની વિશેષતાઓ જે છે એના વિશેની ચર્ચા કરી. હાલ આપણે વાત કરવાની છે મૂળભૂત ફરજો. તો ભારતમાં પ્રાચીન સમયની જો વાત કરીએ તો લોકો જે છે તે પોતાના હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા. એટલે કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે દરેક નાગરિક જે છે એની અમુક અમુક ફરજો પોતાના રાષ્ટ્ર પ્રત્યેની, પોતાનું દેશને આગળ વધારવા પ્રત્યેની, એ ફરજો જે છે એનું જો યોગ્ય રીતે પાલન કરે તો ભારત જે છે એને દુનિયા જે છે એની સામે ટક્કર લેવામાં પણ કોઈ રોકી શકે નહીં. જેમ નાગરિકો છે એના કેટલાક મૂળભૂત હકો આપવામાં આવે છે, તેમજ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજો છે એનો 1976માં બંધારણીય સુધારો કરીને આ ફરજોને ઉમેરવામાં આવેલી છે. તો આ 1976માં જે સુધારો કર્યો છે એના વિશેની પણ આપણે ચર્ચા કરવાની છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યેની નાગરિકોની જાગૃતિ લાવવાની, રાષ્ટ્રની ઉન્નતિ અને નાગરિકોની પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. એટલે આપણે આવા અગ્રવાક્ય જે છે એને કાંઈ વધારે ધ્યાનમાં ન લેતા હું તમને ખાલી એક ઉદાહરણ આપું. હું તમને એમ કહું કે તમારે તમારું ઘર તથા તમારું આજુબાજુનો વિસ્તાર જે છે એ સ્વચ્છ રાખવો જોઈએ. તો આવી બાબત જે છે એ આપણે સ્વચ્છતા અભિયાન તો ભારતમાં ચાલે જ છે, છતાં પણ કોઈ પ્લાસ્ટિકનો કચરો જે છે એ નાખી દે કોઈ પણ જગ્યાએ તો એને દંડ કરવામાં નથી આવતો. અમુક અમુક વિસ્તારને બાદ કરતા કોઈ પણ જગ્યાએ આ રીતના દંડ વસૂલવામાં આવતો નથી. તો આપણી એક નાગરિક તરીકેની ફરજ રહીએ કે આપણે કચરો જે છે એ નજીકની કચરા ટોપલીમાં જ નાખવો જોઈએ, અથવા તો આપણે કોઈ થેલા લઈને ગયા હોય તો એ થેલામાં એ પ્લાસ્ટિક બેગ નાખી દઈએ અને ફરી પાછું આપણે જ્યારે કચરા ટોપલી જોઈએ ત્યારે આ પ્લાસ્ટિક બેગ છે એ એમાં નાખી દેવી જોઈએ. તો આવી રીતે જો આપણે જાગૃત થશું તો આપણે દેશને આગળ લેવામાં મદદ કરી શકશું. તો આને શું કહેવાય છે, આપણે એક પ્રકારની મૂળભૂત ફરજો કહેવાય છે. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ પ્રમાણે યોગદાન આપે તે થકી સામાજિક શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિત્યા અને કોમી એકલાસની ભાવના જે છે એ પણ જાળવી રાખવાનું કર્તવ્ય દેશના પ્રત્યેક નાગરિકનું રહેલું છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે મૂળભૂત ફરજો જે છે એમાં કેનો કેનો સમાવેશ થતો હશે. સામાન્ય રીતે દરેક નાગરિક જે છે એ દરેક નાગરિકે અમુક નીતિનું પાલન કરી અને જો શાંતિ તથા સલામતી જાળવે તો ભારત દેશ જે છે એ ભારત દેશ માટે એ મદદરૂપ થાય છે. અહીંયા અમુક આપણે જો આ મૂળભૂત ફરજો છે એના વિશેની ચર્ચા કરીએ તો પહેલાં આવે છે કે બંધારણનું પાલન કરવું, બંધારણનું યોગ્ય રીતે પાલન કરવું, તેના દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવેલા છે તેને પણ યોગ્ય રીતે આપણે સુશાસિત રીતે આપણે કહી શકીએ કે એનો જો અમલ કરીએ તો પણ ભારતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. પછી તો કે રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રધ્વજ છે, એનો આપણે આદર કરવો જોઈએ. સામાન્ય રીતે આપણે સાંભળેલું હોય અથવા તો આપણે પણ ઊભા થઈ જતા હોય રાષ્ટ્રગીતનું જ્યારે ગાન થતું હોય ત્યારે સામાન્ય નાગરિકની ફરજ છે, ભારતીય દરેક નાગરિકની ફરજ છે કે તેને પોતાના જે તે સ્થાને બેઠા હોય ત્યાંથી કોઈ વિપરીત પરિસ્થિતિ હોય તો અલગ વાત છે, બાકી તેને પોતાના સ્થાનેથી ઊભું થઈ જવું જોઈએ. પછી રાષ્ટ્રધ્વજ જે છે એને પણ ફેંકી દેવો જોઈએ નહીં, જ્યાં ત્યાં ફેંકી દેતા હોય. તમે પણ જોતા હશો કે 15 ઓગસ્ટ હોય ત્યારે બધાએ રાષ્ટ્રધ્વજ લઈને આટા મારતા હોય અને બીજે દિવસે એ જ રાષ્ટ્રધ્વજ છે કચરામાં પડેલો હોય તો આને લીધે કોઈ સજા નથી થતી. પણ આપણે આપણા દેશના ધ્વજ જે છે એનું સન્માન કરવું એ આપણી ફરજ છે. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી જે આદર્શનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. આપણને ખ્યાલ જ છે કે ભારતને આઝાદ કરવા માટે કેટલા બધા વ્યક્તિઓએ ભોગ આપેલો છે, તો એની પ્રેરણાથી આપણે અથવા તો એના દ્વારા જે બલિદાન આપવામાં આવ્યું છે એનો આપણે દુરુપયોગ ન કરતા આપણે ભારતનું જે ભારતીય લોકો છે અથવા તો ભારતના કેટલાક આદર્શો છે એનું આપણે સન્માન કરવું જોઈએ. ભારતમાં સાર્વભૌમત્વ, એકતા
અખંડિતતા જે છે એનું આપણે સમર્થન તથા રક્ષણ કરવું જોઈએ। આપણે અગાઉ પણ અમુક અમુક વાતની ચર્ચા કરેલી છે કે ભારતીય લોકો જે છે એમાં એકતાનો એકતા જળવાઈ રહે, અખંડિતતા અખંડ ભારત જે છે એ જળવાઈ રહે, અથવા તો એના આવી અખંડિતતાનો કોઈ જો નુકસાન પહોંચાડતું હોય તો એને પણ કાનૂની સજા આપી શકાય, અથવા તો એને પણ આપણે જેલ ભેગા કરી શકીએ। તો ભારતની એકતા જળવાઈ રહે એવા જ પ્રયત્ન જે છે એ ભારતના દરેક નાગરિકે કરવા જોઈએ। જ્યારે જરૂર પડે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્ર સેવા કરવા માટે હંમેશા ને હંમેશા તત્પર અને ઉત્સાહભેર જોડાઈ જવું જોઈએ। આમાં આપણે ફરી પાછું એ જ વસ્તુ કે મૂળભૂત ફરજો જે છે એ કદાચ કોઈ પાલન ન કરે તો એના ઉપર કોઈ જાતનો કેસ થતો નથી, પણ સામાન્ય રીતે એક નાગરિક તરીકેની આપણી ફરજ છે કે આપણે આપણા દેશના હિત માટેના દરેક કાર્યો કરવા જોઈએ। ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતતા સ્થાપી, પછી તો કે સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનાર વ્યવહારોનો આપણે ત્યાગ કરવો જોઈએ, અમુક અમુક જે બાબતો છે, જો કે હાલ તો હવે એ બધી સતી પ્રથા છે, પછી બાળ વિવાહ છે, એ તો બધું નાબૂદ થઈ ગયું છે, છતાં પણ જો સ્ત્રી ઉપર અત્યાચાર થતા હોય તો એ બધા બંધ કરી દેવા જોઈએ, તથા દરેક ધર્મ જાતિના લોકો જે છે એને સંભાવથી જોવા જોઈએ, દરેક વ્યક્તિ જે છે એને ભાઈચારાની ભાવનાથી આપણે એની લાગણી તથા એને માન આપવું જોઈએ, રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સંસ્કૃતના વારસાનું આપણે જતન કરવું જોઈએ। અહીંયા આપણને સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં કોનો કોનો સમાવેશ થાય છે, તમને પણ ખ્યાલ જ હશે કે રાણકી વાવ છે, પછી ચંપારણ છે, ચાંપાનેરનો કિલ્લો તથા ચાંપાનેર જે છે એને પણ અહીંયા સાંસ્કૃતિક વારસા તરીકે દર્શાવેલું સ્થળ છે, પછી અમદાવાદ શહેર છે એ પણ સાંસ્કૃતિક વારસામાં એનો સમાવેશ થાય છે। તો આવા પ્રદેશ છે, આવી જગ્યા જે છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ, એ આપણે અહીંયા માર્ગદર્શક સિદ્ધાંત અથવા તો આપણી મૂળભૂત ફરજો જે છે એ મૂળભૂત ફરજોમાં એનો સમાવેશ કરેલો છે। જંગલો, સરોવરો, નદી તથા વન્યજીવો સહિત જે કુદરતી પર્યાવરણ છે આ કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, એ પણ માણસની ફરજ છે। ત્યાં ગંદકી ન કરવી જોઈએ, ત્યાં કચરો જે છે એ પણ ન ફેંકવો જોઈએ, આવી બધી ફરજ જે છે એના વિશેની ચર્ચા કરેલી છે। વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો, એટલે કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ તમને ખ્યાલ જ છે કે અમુક અમુક બાબત છે એમાં આપણે વૈજ્ઞાનિક અભિગમ જે રૂઢિચુસ્તતા જે છે એ રૂઢિચુસ્તતાને મૂકી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ, અથવા તો આપણે કેટલીક શોધવૃત્તિ છે એ શોધવૃત્તિને પણ આપણે પ્રાધાન્ય આપવું જોઈએ। જાહેર માલ મિલકત અથવા તો સરકારી મિલકત જે છે એનું આપણે હંમેશા રક્ષણ કરવું જોઈએ અને હિંસાનો આપણે ત્યાગ કરવો જોઈએ। પછી વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા માટે, એટલે કે ભારત દેશને આગળ વધારવા, કેટલીક વૈજ્ઞાનિક બાબત હોય કે કેટલીક શૈક્ષણિક બાબત હોય એમાં આપણે આગળ વધી અને હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણા રાષ્ટ્રની પ્રગતિ થાય તથા વિશ્વના અન્ય દેશો જે છે એની સાથે પોતે ઊભું રહી શકે એવા પ્રયત્નો કરવા જોઈએ। મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું અને એ દરેક માતા પિતાની ફરજ, એટલે પોતાનો પુત્ર જે છે, દીકરો હોય કે દીકરી હોય, એને મફત અને ફરજિયાત સામાન્ય રીતે શહેરમાં તો જોવા નથી મળતું, પણ સરકારી શાળા જે છે એ સરકારી શાળામાં આ રીતે બધી જગ્યાએ 8 ધોરણ સુધી તો કોઈ પણ જાતની ફીસ પણ લેવામાં નથી આવતી, અને અન્ય જે સરકારી શાળા કે ઉચ્ચ અભ્યાસ માટેની શાળાઓ જે છે ત્યાં પણ ફીસ લેવામાં આવતી નથી। તો આવું માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકને શિક્ષણ આપી અને પોતાના પગભર કરવું, એવી રીતના આપણે કહી શકીએ। ભારતમાં 6 જાન્યુઆરી જે છે એને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે, એટલે સામાન્ય રીતે આ બધી વસ્તુ દિવસની ઉજવણી એટલે કરવામાં આવે છે કે કોઈ માણસ જે છે એ ભૂલી ન જાય, અથવા તો મૂળભૂત ફરજ જે છે એનું પોતે માન જાળવી રાખે, એના માટે આવા દિવસો જે છે એની ઉજવણી થતી હોય છે। અહીંયા આ બધી ફરજો પૈકી
કેટલીક ફરજો એવી પણ છે કે જેમાં તેને કાનૂની પીઠબળ મળેલું છે, એટલે કે મૂળભૂત ફરજોનું પાલન ન થાય તો વ્યક્તિને સજા પણ કરવામાં આવેલી છે, એનું પાલન નહીં કરનારાને સજા થાય છે. નાગરિકોને ફરજોનું પાલન કરે અને તેમનામાં સભાનતા તથા જાગૃતતા જે છે એ ઊભી કરવાનો પ્રયાસ શિક્ષિત શિક્ષકોએ પ્રયત્નશીલ બનાવવું જોઈએ. અહીંયા આપણે એમ કહીએ કે સજા ક્યારે થાય, તમને એમ કહું કે મૂળભૂત ફરજમાં આપણે એમ કીધું કે સાંસ્કૃતિક વારસો છે, એ સાંસ્કૃતિક વારસાના સ્થળોને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. તો આ તો આપણે એમ કહી શકીએ કે ભારતની સંસ્કૃતિ છે, જો આને કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડશે તો એના પ્રત્યે કાનૂની પગલાં પણ સરકાર દ્વારા લેવામાં આવશે. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો, અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળ મજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, આ બધા કુરિવાજો છે તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા જ હોય છે. તો આવા રિવાજો જે છે એ નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ જે છે એ દરેક નાગરિકની રહેલી છે, અથવા તો આના પ્રત્યેની જે જાગૃતતા કેળવવી, દરેક ગામડામાં કેટલાક ગામડામાં આવી જો અસ્પૃશ્યતા છે, પછી બાળ વિવાહ છે, આવું થતું હોય અથવા તો બાળ મજૂરો જે છે એ તો આપણે ક્યાંક ને ક્યાંક હજી પણ જોતા જોઈએ છીએ, તો આના વિરુદ્ધ આપણે એવી માહિતી અથવા તો શિક્ષણનો એવો ફેલાવો કરવો જોઈએ કે દરેક માતા પિતા જે છે એને પોતાના ફરજનું ભાન રહે અને તે પોતાના બાળકને મજૂરી કરાવે નહીં. તો આપણે આ વાત કરી કે મૂળભૂત ફરજો એ દરેક નાગરિક જે છે એની ફરજ રહેલી છે કે પોતાના દેશને આગળ લાવવા માટે, પોતાના રાષ્ટ્રને ઉચ્ચ અને બધા અન્ય વિશ્વના દેશો જે છે એની સાથે સમકક્ષ ઊભા રાખવા માટે આપણે આપણી ફરજ જે છે એનું ભાવના આપણે કેળવવી જોઈએ. તો આ બધી બાબતની વાત કરી કે એ માણસોની અથવા તો નાગરિકોની ફરજ રહેલી છે. ત્યારબાદ વાત કરી આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અહીંયા માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એનો મૂળભૂત બંધારણ જે છે એમાં સમાવેશ કરવામાં આવેલો નહોતો, પણ સમય જેમ જેમ પસાર થતો જાય છે અને આવા માર્ગદર્શક સિદ્ધાંતોની જરૂરિયાત ઊભી થાય છે એમ એમ એનો સમાવેશ કરવામાં આવેલો છે. અહીંયા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કેવી કેવી નીતિઓ ઘડવી જોઈએ એનું માર્ગદર્શન સૂચવ્યું. એટલે કે સમય જેમ જેમ પસાર થાય છે એમ એમ આપણને હવે ખ્યાલ આવ્યો કે ભાઈ શિક્ષણ જે છે એ ખૂબ જ જરૂરી વસ્તુ છે, પછી બીજી અન્ય બાબતો જે છે એ અન્ય બાબતો જો જરૂરી હોય તો એને ધીમે ધીમે કરતા આવા માર્ગદર્શક સિદ્ધાંત, આ માર્ગદર્શક સિદ્ધાંતથી કોઈ પણ રાજ્ય જે છે એને કેવી નીતિઓ ઘડવી અથવા તો કેન્દ્ર દ્વારા કેવી નીતિઓ ઘડવી, કેવી રીતના લોકોને મદદરૂપ થવું એમાં પણ તે મદદરૂપ થાય છે. તો એનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલ નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી અને જો નીતિ ઘડવામાં આવે એ રાજ્યની નૈતિક ફરજ છે. જેમ આપણે મૂળભૂત ફરજમાં કીધું કે નાગરિકો જે છે એ મૂળભૂત ફરજનું પાલન ન કરે તો અમુક ઘટનાને બાદ કરતા કાંઈ એને સજા થતી નથી. તો એવી રીતના નીતિ નિર્દેશક જે છે એ રાજ્યને કોઈ નીતિ ઘડવામાં અથવા તો કોઈ સુધારા વધારા કરવામાં મદદરૂપ થાય છે, પણ એના માટે એ લોકો બંધાયેલા નથી. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તેમના રાજકીય, સામાજિક, આર્થિક ન્યાય મળી રહે તેવી રચનાની સ્થાપના કરવાનો છે. અહીંયા પહેલા તો આપણે નીતિ નિર્દેશક જે સિદ્ધાંતો છે એના વિશે ચર્ચા કરી લઈએ એટલે આપણને થોડો ઘણો ખ્યાલ આવે, પછી આપણે એની ચર્ચા કરશું. તો અહીંયા આર્થિક નીતિઓના સંદર્ભમાં જે સિદ્ધાંતો છે એનો આપણી જો વાત કરીએ તો પહેલું આવે છે સૌ નાગરિકનું મહત્વ. મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે કોઈ પણ ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું જોઈએ. તમને એમ કહું કે લોકોનું કલ્યાણ થાય એવી બાબતને ધ્યાનમાં રાખી અને કેટલીક આપણે એમ કહી શકીએ કે સંસાધનોની માલિકી જે છે એ આપવી જોઈએ. તમને એમ કહો કે દરેક વ્યક્તિ જે છે એ ખેતર પોતાનું કાઢી અને પોતે ત્યાં ઉદ્યોગો સ્થાપવા માંડે તો એને આપણે રાજ્યહિત અથવા તો દેશહિતની બાબત કહી શકાય નહીં.
તો આમાં પણ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી અને પછી આપણે આવા ઉદ્યોગો જે છે એ સ્થાપવાની મંજૂરી આપવી જોઈએ. તો અહીંયા આપણે એ રીતના વિચારી શકીએ. પછી સંપત્તિ અને ઉત્પાદનમાં સાધનોના કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય, એટલે કે એક જ વ્યક્તિ અથવા તો એક જ સમૂહ જે છે એ સમૂહના લોકોને જ ફાયદો થાય, બીજા કોઈને ફાયદો ન થાય એવી વ્યવસ્થા અથવા તો એવી અર્થવ્યવસ્થા ન રચાય એનો રાજ્ય જે છે એ પ્રયાસ કરશે. પછી તો કે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન. આપણે ઘણીવાર જોતા હોય કે સ્ત્રીઓ જે છે એને એ જ કામ કરવાનું ઓછું વેતન મળતું હોય અને સસ્તા પગારમાં સ્ત્રીઓ જે છે એ પોતે કાર્ય કરતી હોય, જ્યારે પુરુષો જે છે એને એ જ કાર્ય કરવાનો વધારે પગાર મળતો. તો અહીંયા આપણને એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સમાન કામ અને સમાન વેતન, એટલે કે વેતન પણ સમાન મળવું જોઈએ સમાન કામ માટે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકો જે છે એનું આર્થિક મજબૂરીના કારણે અયોગ્ય કથળે એવા કામ ધંધા તથા બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે તેવી બાબતોને ધ્યાનમાં રાખીને કામ આપવું જોઈએ. સ્ત્રીઓ છે તો સ્ત્રીઓ માટે કોઈ આપણે અઘરા કામ અથવા તો આપણે એમ કહી શકીએ કે મુશ્કેલી ભર્યા કામ જે છે એ એને આપવા ન જોઈએ. અને અમુક બાબતો છે એ ધ્યાનમાં રાખી અને જ સ્ત્રીઓને કામ પર રાખી શકાય. તો કે આના દ્વારા ઘણી બધી સંસ્થા જે છે એ પોતે સ્ત્રીઓ તથા પુરુષોને એના યોગ્યતા પ્રમાણે એને કામ આપી અને એક પ્રકારે માનવતાનું મૂલ્ય જે છે એ પણ જાળવી રાખે છે. ઔદ્યોગિક એકમમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય જે છે એ હંમેશા પ્રયાસ કરતું રહેવું જોઈએ. બાળકોને આર્થિક લાચારીને કારણે કોઈ પણ પ્રકારે તેનું શોષણ ન થાય, તે સ્વસ્થ અને સ્વતંત્ર રહે તથા ગૌરવપ્રદ સ્થિતિમાં તે પોતાનું વિકાસ સાધે અથવા તો તંદુરસ્ત રીતે પોતે વિકાસ સાધી શકે એના માટેની સવલતો જે છે એ ઊભી કરવા માટે રાજ્ય સરકાર જે છે એ ખાસ પગલાં ભરશે. સામાન્ય રીતે આપણે જોતા હોય તો બાળક જે છે એ અમીર હોય કે ગરીબ હોય એ બાળકના પોષણ માટેની કેટલી બધી સહાય જે છે એ સરકાર દ્વારા કરવામાં આવે, 6 મહિના સુધીની મફત રસી જે છે એ મફત રસીકરણ પણ આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવે. તો આ બધી સરકારી સહાય જે છે એ બાળકોના ઉત્થાન માટે જ કરવામાં આવે છે. પછી સરકારી અભ્યાસ માટે પણ તેને મદદરૂપ થવામાં આવે છે. તો આ બધી જે બાબતની ચર્ચા કરી એ બધી બાબત જે છે એ જે તે નાગરિક છે એ નાગરિક તથા એના બાળકો જે છે એને મદદરૂપ કરવા માટેની ચર્ચા કરેલી છે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમાધારો, બોનસધારો, પ્રસૂતિ રજાધારો, પછી ગ્રેચ્યુરિટી ધારો એમ જ કાયદાઓમાં માનવીના ધોરણે મળે તેવા ઉદ્દેશ્ય ઘડવામાં આવે છે. તમને ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે સરકારી કોઈ કર્મચારી હોય, સરકારી સ્ત્રી કર્મચારી હોય એને તો પ્રસૂતિ સમયે 6 મહિના સુધીની રજા આપવામાં આવે છે. પણ કેટલાક એવા અમુક એકમો પણ છે, કેટલાક પ્રાઇવેટ એવા એકમો પણ છે કે જેમાં પણ આવી રીતના પ્રસૂતિની રજા આપવામાં આવે છે અને આ રજા દરમિયાન તેનો પગાર જે છે એ પણ કાપવામાં નથી આવતો. તો આવી બધી બાબતને ધ્યાનમાં રાખીને જ આપણે એમ કહી શકીએ કે આવી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે માનવોનું ઉત્થાન કરી શકીએ. કૃષિ અને પશુપાલન આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તે માટેની વ્યવસ્થા જે છે એનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તમને ખ્યાલ જ છે કે જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ એમ કૃષિ ક્ષેત્રે પણ ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી બની ગયું છે. તો આવી રીતના આપણે સરકાર દ્વારા અમુક હદે મદદ કરી અને આ જે વૈજ્ઞાનિક ધોરણે જો કૃષિ ઉત્પાદન કરવામાં આવે તો ખૂબ જ વધારે ઉત્પાદન મેળવી શકાય. અહીંયા આપણે કીધું છે ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદો જે છે એની જાળવણી તથા બળદ, ગધેડા, ગાયોના કતલ જે છે એ અટકાવવાનો પ્રયાસ જે છે એ પણ રાજ્ય સરકારે કરવો જોઈએ. રાજ્યમાં સૌને ન્યાયિક તક મળે, સમાન ન્યાયિક તક મળે. આર્થિક અને અસમર્થતાને કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિક જે છે એ ન્યાય મેળવવાનો તકોનો ઇનકાર કરવામાં ન આવે.
તમે જોવો તો એફઆઈઆર આપણે લખાવતા હોય અથવા તો કોઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખવામાં આવે તો તેની કોઈ પણ જાતની ફીસ વસૂલવામાં નથી આવતી. શું કામ એને? કારણ કે ગરીબમાં ગરીબ નાગરિક જે છે એને પણ પોતાનો હક મેળવવા માટે અથવા તો પોતાની સાથે થયેલા દુર્વ્યવહારોનો ફરિયાદ જે છે એ મફતમાં કરી શકે તો આવી સહાય પણ સરકાર દ્વારા કરવી જોઈએ અને હાલ કરવામાં પણ આવે છે. તો આ બધી બાબત જે ચર્ચા કરી એ તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકારે કેટલાક બાબતોને ધ્યાનમાં રાખી કેટલીક માણસોની હક અથવા તો માણસોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ બધા નીતિ નિર્દેશકના સિદ્ધાંતો જે છે એ ઘડવા જોઈએ. હવે આપણે થોડી ઘણી બાબત અહીંયા ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ પણ આવે કે કેવી રીતના આ નીતિ નિર્દેશક સિદ્ધાંત જે છે એનો આપણે અભ્યાસ કરી શકીએ. તો ન્યાયતંત્ર દ્વારા સિદ્ધાંતોને અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત નથી થતા. કે આપણે ધારો કે સરકાર જે છે એ પશુપાલન માટે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અથવા તો વૈજ્ઞાનિક ઢબ જે છે એ લાવવામાં મદદરૂપ નથી થતી તો એના વિરુદ્ધ કાંઈ તમે સરકારમાં કેસ કરી શકો નહીં અથવા તો એના માટે આપણે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ ન કરી શકીએ. પણ સામાન્ય રીતે એવી ફરજ છે, સરકારની ફરજ છે કે આના માટે એને મદદ કરવી જોઈએ. કેટલાક હકોનો સમાવેશ જે છે એ તો આપણે મૂળભૂત હકમાં કરેલો જ છે અને એનું પાલન ન થાય તો આપણે એના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અથવા તો હાઈકોર્ટમાં જઈ શકીએ છીએ. પરંતુ બીજા ઘણા અમુક હકો જે છે એનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ આ હકો તથા વિચારો જે છે એને બંધારણ સભામાં આપણે એમ કહી શકીએ મૂળભૂત હકોમાં તેને આપવાનો હક હતો અથવા તો મૂળભૂત હકો જે છે એ પણ આપવામાં આવેલા છે. જેમ કે શિક્ષણનો અધિકાર, શિક્ષણનો અધિકાર જે છે એ પહેલાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં હતો પણ એવી જરૂરિયાત ઊભી થઈ કે મફત અને ફરજિયાત શિક્ષણ જે છે ખૂબ જ જરૂરી છે તો એને કેમાં સમાવેશ કરી દીધો? મૂળભૂત હકમાં સમાવેશ કરી દીધો કે દરેક બાળકોને ભણાવવા એ મૂળભૂત હક છે તો એના વિરુદ્ધ આપણે કેસ પણ કરી શકીએ છીએ. જેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભામાં હતો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું પણ જણાવ્યું હતું. તેવું જણાવ્યું હતું આ આપણા બંધારણના રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપ્યા વિના રાજકીય લોકશાહી જે છે એ અધૂરી ગણી શકાય. તો આ વાત કરી આપણે નીતિ નિર્દેશક સિદ્ધાંતો. પછી સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો, અહીંયા સમાજની વાત કરેલી છે. તો સામાજિક નીતિ સ્વરૂપે આપણે સિદ્ધાંતોને કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકીએ? કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તથા કેટલાક વંચિત સમૂહ જે એ લોકોમાં શૈક્ષણિક તથા આર્થિક જે છે એ આર્થિક રીતે પછાત હોય અથવા તો શૈક્ષણિક રીતે પછાત હોય તો એના હિતના ઉત્કર્ષ માટેના કાર્યો જે છે એ રાજ્ય સરકારે કરવા જોઈએ જેથી આપણે એમ કહી શકીએ કે એનું આપણે બીજા લોકોની સાપેક્ષમાં તે કદમથી કદમ મિલાવી શકે અને તે પણ પોતાનું અસ્તિત્વ જે છે એ અન્ય નાગરિકો સામે ટકાવી શકે અને આપણે એમ કીધું કે શોષણ સામે તેનું રક્ષણ પણ કરવું એ રાજ્યની આપણે નીતિ કહેવાતો તો રાજ્ય જે છે એને એનું પાલન કરવું જોઈએ. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દિવાની કાયદો, અહીંયા યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ એ શું કહેવા માગે છે કે દરેક વ્યક્તિ માટે જે છે એ સમાન દિવાની કાયદો જે છે એ લાગુ પડશે. પછી તો કે લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં પણ સરખો દિવાની કાયદો જે છે એ સરખો દિવાની કાયદો ઘડી અને એ સ્થિતિમાં પગલાં ભરવા જોઈએ. રાજ્યમાં સૌ નાગરિકો કામ કરવાનો હક પ્રાપ્ત થાય, વૃદ્ધાવસ્થા, માંદગી, અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીને અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તેની અસરકારક જોગવાઈઓ કરેલી છે. એટલે કે કેટલીક બાબતો એવી છે કે તેમાં માણસ જે છે પોતે પણ મજબૂર થઈ જાય છે તો આ સમયે પણ એની સહાય કરવી એ રાજ્યની ફરજમાં આવે છે. રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો,
અહીંયા રાજકીય તથા વિદેશ નીતિની વાત કરેલી છે. તો રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. આપણને ખબર જ છે કે સ્થાનિક સ્વરાજ અથવા તો રાજ્ય ગ્રામ પંચાયત જે છે એ હાલ દરેક રાજ્યમાં ગામડાઓમાં અસ્તિત્વ ધરાવે જ છે. અહીંયા કીધું છે કે તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા, અધિકારો અને આર્થિક સહાય અપાશે. એટલે કે કોઈ ગામડું છે, એ ગામડાનો સરપંચ છે, એને પોતાના ગામને ઉત્થાન માટેના કાર્ય કરવા હોય તો એની જરૂરી સહાય જે છે એ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. પણ અમુક આપણે એમ કહી શકીએ કે અમુક બાધ્યતા હોય છે, અમુક લિમિટેશન હોય છે, એ પ્રમાણે આ સહાય જે છે એ કરી અને ગામડાનો ઉદ્ધાર કરી શકાય. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં આવેલું છે અને સ્વતંત્ર પગલાં ભરશે જેથી ન્યાયાધીશોને નિષ્પક્ષ તથા નીડર પોતે ન્યાય આપી શકે છે. આ બાબત તો આપણે ઘણી વખત જોઈએ પણ છીએ કે ન્યાયાધીશ જે છે એને એટલું રક્ષણ આપવામાં આવે છે અથવા તો એને કોઈ પણ રાજકીય પક્ષનું પ્રેશર જે છે એ હોતું નથી. એટલે એ પછી કોઈ મંત્રીનો દીકરો હોય અથવા તો મંત્રી પોતે ખુદ હોય, છતાં પણ ન્યાયાધીશ જે છે એ પોતાનો ચુકાદો વ્યવસ્થિત રીતે આપે છે અને જે પ્રમાણે કાનૂની રીતે સજા મળતી હોય એ સજા પોતે આપે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી તથા ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાય અને માનપૂર્વક સંબંધો જળવાય તે માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યે આદર વધારવા માટે આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનો લવાદ દ્વારા શાંતિમય રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન જે છે એ પણ રાજ્ય કરશે અને આ બાબતો જે છે એને અગ્રિમ પ્રોત્સાહન આપશે. એટલે કે માત્ર ને માત્ર ભારતીય નાગરિકોનું જ આપણે રક્ષણ કરવું તથા તેનું મૂલ્યાંકન કરવું એ બાબત નહીં, પણ આંતરરાષ્ટ્રીય કોઈ બાબતો હોય તો એના અંગે પણ રાજ્યની એવી ફરજ છે કે પોતે યોગ્ય રીતે ચુકાદો લાવે અને યોગ્ય નિર્ણય લાવી શકે. ત્યારબાદ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંતો. શૈક્ષણિકની બાબતની ચર્ચા કરીએ તો આપણે અગાઉ વાત કરેલી જ છે કે 14 વર્ષ સુધીના તમામ બાળકોને બંધારણના આરંભમાં 10 વર્ષની અંદર જ મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસ જે છે એ કરવામાં આવેલા હતા. જો કે મેં તમને અગાઉ ચર્ચા કરી જ કે શૈક્ષણિક સિદ્ધાંત જે છે એ શૈક્ષણિક સિદ્ધાંત પહેલાં નીતિ નિર્દેશક સિદ્ધાંતમાં હતો, પણ 2009થી તે કેમાં આવી ગયો છે, મૂળભૂત હકમાં આવી ગયો છે. એટલે કે આ જો ન થાય તો એના વિરુદ્ધ કેસ પણ કરી શકાય છે અને દરેક બાળક જે છે એનો 6 થી 14 વર્ષની બાળકના વયનો અથવા તો એનો શિક્ષણ મેળવવાનો, મફત શિક્ષણ મેળવવાનો હક જે છે એ રહેલો છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા કેટલાક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતો, પછી તો કે યથા પ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃત સ્થળાંતર ન થાય એને અટકાવવાના આવી જે ઇમારતો છે તથા કેટલાક સ્થળો છે એમાં આવા લૂંટફાટના બનાવ છે, પછી કોઈ વ્યક્તિ જે છે એને બગાડતું હોય અથવા તો એમાં કંઈક વિકૃત લઈ આવતું હોય, એમાં કોઈ પણ પ્રકારનું બગાડ કરતું હોય તો તેને અટકાવવાનું અને રક્ષણ કરવાની પણ ફરજ જે છે એ રાજ્યની રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન કરવું એ જે તે રાજ્ય સરકાર છે એની ફરજ રહેલી છે. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તમને પણ ખ્યાલ છે કે આરોગ્ય જે છે, લોકોનું આરોગ્યનું જાળવણી જો કરવામાં આવશે તો આ લોકો જે છે એ ભવિષ્યમાં ભારત સરકારને જ મદદરૂપ થઈ શકશે અને કેન્દ્રના આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય વિકાસ જે છે એમાં પણ તે મદદરૂપ થઈ શકશે. તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધે એ માટેના પ્રયાસો જે છે એ દરેક રાજ્ય સરકાર દ્વારા સતત ને સતત કરવામાં પણ આવે છે અને એમાં પણ વધારો કરી શકાય છે. તો આ બધી કેમ આવશે, તો કે પ્રાથમિક ફરજોમાં આવે છે. લોકોને ગરીબ કલ્યાણ, ગરીબ જે છે એ લોકોને અનાજની મદદ કરવી, પછી શિક્ષણની મદદ કરવી, અમુક જે બાબત જે છે એનું આરોગ્યનું જાણકારી અથવા તો આરોગ્ય જે છે એ સ્વસ્થ રહે એ બાબતની પણ આપણે એમ કહી શકીએ કે ફરજ જે છે એ રાજ્યની રહેલી છે. તમે પણ જોતા હશો કે કોઈ તાલુકામાં એક સરકારી
હોસ્પિટલ જે છે એ આવેલું હોય છે, જિલ્લા લેવલે પણ સરકારી હોસ્પિટલ આવેલું હોય છે, ત્યાં એક પણ રૂપિયો લીધા વગર દવાનો પણ રૂપિયો લેવામાં નથી આવતો અને તેની સારવાર જે છે એ કરવામાં આવે છે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક પદાર્થો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે અને ઔષધિના હેતુ સિવાય કોઈપણને આવા માદક પીણા, ડ્રગ્સ, નશાયુક્ત પદાર્થો જે છે એનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. જોકે ગુજરાત જે છે એમાં તો દારૂબંધી પણ છે, આવી રીતે દારૂનું વેચાણ છે અથવા તો ડ્રગ્સ છે આવી બધી વસ્તુનું વેચાણ અથવા તો નશો કરે તો તેના વિરુદ્ધ કાનૂની પગલાં જે છે એ રાજ્ય સરકારે લેવા જોઈએ અને લોકોનું હિત થાય એનું પણ જાળવણી કરવી જોઈએ. દેશના પર્યાવરણનું રક્ષણ થાય તેમાં જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો અને વનવૃષ્ટિ જે છે એના રક્ષણ માટેનો પણ ખાસ પ્રબંધ જે છે એ રાજ્ય સરકાર દ્વારા કરવો જોઈએ. કામદારો જે છે, આપણે અગાઉ ચર્ચા કરી કે કામદારોને કામના સમયે જ અથવા તો કામના સ્થળે જે આરોગ્યપ્રદ વાતાવરણ જે છે એ પ્રાપ્ત થાય અથવા તો આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય એવી ફરજ અથવા તો એવું કાર્ય જે છે એ રાજ્ય સરકારે કરવું જોઈએ. અથવા તો કોઈ ધારો કે પ્રાઇવેટ કંપની છે, એ પ્રાઇવેટ કંપનીને માન્યતા આપે તો પહેલાં એ જાણકારી મેળવી લેવાની કે દરેકનું આરોગ્યને ધ્યાનમાં રાખીને જ એ લોકો કોઈ કાર્ય કરાવે છે કે નહીં, અથવા તો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેની તાત્કાલિક સારવાર કેવી રીતના થાય, એ બધી બાબત જે છે એને ધ્યાનમાં રાખીને તેને મંજૂરી આપવી જોઈએ. તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો જે છે એ આપવી પડે તથા માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા પણ મળી રહે આવી પ્રયત્ન જે છે એ રાજ્ય સરકાર દ્વારા કરવા જોઈએ. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે શું? હું તમને એમ કહું કે ગામડાનો પ્રશ્ન હોય એ કોઈ કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો ભારત સરકાર દ્વારા સોલ્વ ન થાય. ગામડાનો પ્રશ્ન જે છે એ ગામનો વ્યક્તિ અથવા તો ગામનો સરપંચ જે છે એ ક્યાં લઈ જાય? તાલુકામાં લઈ જાય. તાલુકામાંથી આ પ્રશ્ન જિલ્લામાં જાય તો જિલ્લા સહાય જિલ્લા તરીકે પણ એ પોતે સહાય કરી શકે અથવા તો તાલુકા સ્વરૂપે પણ તે સહાય કરી શકે. અને જો મોટો પ્રશ્ન હોય તો રાજ્ય સરકાર જે છે એ પોતે સહાય કરી શકે. તો એનો મતલબ શું થયો કે ગામડાનો પ્રશ્ન જે છે એ ગામડાનો વ્યક્તિ જ ઓળખી શકે, ગામડાનો સરપંચ જ ઓળખી શકે. તો સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે એક જ વ્યક્તિ પાસે સત્તા ન હોય અથવા તો કેન્દ્ર પાસે સત્તા ન હોય, દરેક જે નાના નાના એકમો છે એની પાસે કંઈક સત્તા રહેલી હોય, એના પ્રશ્નો જે છે એ એના દ્વારા કરવામાં આવે અને એનું નિરાકરણ થઈ જાય, એને શું કહેવાય છે? સત્તાનું વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે શું? તો કે કેન્દ્ર પાસે જ બધી સત્તા રહેલી હોય એને કેન્દ્રીકરણ કહેવાય. અને એનું ઉલટું, કેન્દ્રના જે નાના નાના એકમો છે, રાજ્ય છે, જિલ્લા છે, તાલુકા છે, ગામડા છે, એની પાસે સત્તા રહેલી હોય તો તેને સત્તાનું વિકેન્દ્રીકરણ. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત રાજ્ય સરકાર અથવા તો સમાજ રચનાનું ક્ષમતામૂલક શોષણમૂલક શોષણમુખ અને કલ્યાણ લક્ષી જે સમાજ વ્યવસ્થા અથવા તો અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ જે છે એ પણ આપણે આમાં આનો સમાવેશ કરી શકીએ. અથવા તો સામાજિક લોકશાહી, સામાજિક એટલે કે દરેક ધર્મના લોકો જે છે એ પોતાના અલગ અલગ સાંસ્કૃતિક તહેવારો અથવા તો અલગ અલગ પોતે માન્યતા જે છે એ ભોગવી શકે. આર્થિક લોકશાહી એટલે કે દરેકને પોતાની રીતે કમાવાનો હક છે, ધંધા સ્થાપવાનો, નોકરી કરવાનો હક જે છે એ રહેલો છે, તો આર્થિક રીતે લોકશાહી સ્થાપવાનો પણ આપણે એમાં સમાવેશ કરી શકીએ છીએ. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગનો ઉત્કર્ષ માટેના વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એ પણ અમલમાં મૂકી શકાય. લોકશાહીની કેવળ રાજકીય પૂરતી સીમિત ન રહે, સામાજિક અને આર્થિક ક્ષેત્રે સુધી પણ તેનું વિસ્તરણ કરવું જોઈએ જેથી શોષણ અને અન્યાય જે છે એ કોઈ વ્યક્તિ સાથે ન થાય. કેટલીક ગરીબ કેટલાક ગરીબ વર્ગો છે એને ખૂબ જ સસ્તા ભાવે અનાજ આપે તો તેનો ખોરાકનો પ્રશ્ન જે છે એ પણ નીકળી જાય. પછી શિક્ષણનો પ્રશ્ન જે છે એ પણ મફત શિક્ષણ મેળવી શકે, આરોગ્ય સુવિધા પણ મફતમાં મેળવી શકે. તો તે પોતાની આર્થિક પ્રવૃત્તિ છે, કેટલાક પોતે
રેકડી ચલાવીને પણ ગુજરાન ચલાવતા હોય, રિક્ષા ચલાવીને પણ ગુજરાન ચલાવતા હોય, તો એવા લોકોને જો આવી મદદ મળી રહે તો તે પોતાના યોગ્ય રીતે કાર્ય પણ કરી શકે અને એમાં પણ તેના બાળકોને ભણાવી શકે. તમે ક્યારેક ને ક્યારેક સાંભળેલું હોય કે ખૂબ જ ગરીબ ખેતી કરતા અથવા તો રેકડી ચલાવતા ભાઈ જે છે એનો પુત્ર જે છે ખૂબ જ મોટો ઓફિસર બને છે. તો આવું ક્યારે થઈ શકે? જો સરકાર દ્વારા એને ખૂબ જ મદદ કરવામાં આવે શૈક્ષણિક બાબતમાં, એ પ્રાઇવેટ સ્કૂલની જેમ સ્કૂલમાં પણ ભણવા નથી જઈ શકતો, છતાં પણ સરકારી સ્કૂલમાં પોતે આગળ વધી અને ખૂબ જ ઊંચો હોદ્દો પ્રાપ્ત કરી શકે, તો આ બધી આપણે એમ કહી શકીએ કે સરકાર દ્વારા જે મદદ કરવામાં આવે છે તેનું જે એક મૂલ્યાંકન કહી શકાય. તો આવી રીતના દરેક વ્યક્તિ જે છે એને પોતાના સ્વપ્નાઓ જે છે એ સાકાર કરવાની ફરજ જે છે એ રહેલી છે. તો મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, ત્યારે રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો જે છે એ રાજ્યની સત્તાને વધારે છે. આપણે આ બાબતને હવે સમજી શકીએ, કારણ કે મૂળભૂત હકો જે છે એના વિરુદ્ધ જો કોઈ કાર્ય થાય તો નાગરિક જે છે એ સરકાર વિરુદ્ધ અથવા તો રાજ્ય સરકાર વિરુદ્ધ કેસ કરી શકે. ત્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે છે એમાં એ રાજ્યને એવા હકો આપે છે કે તે સર તે વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ નીતિ જે છે એનું ઘડતર કરે. એટલે આપણે એમ કહી શકીએ કે બે એકબીજા કરતાં વિરુદ્ધ છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય પૂરું કરે છે. તેમની વચ્ચે કોઈ મોટો એવો વિરોધ નથી, પણ તે બંને એકબીજાની પૂરક છે. તો આ બાબતની આપણે વાત કરી કે જેમાં મૂળભૂત ફરજો તથા નીતિ નિર્દેશક સિદ્ધાંત અથવા તો રાજ્ય નીતિના સિદ્ધાંતો જે છે એના વિશેની ચર્ચા કરી. હાલ આપણે આ ચેપ્ટરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 વિશે ચર્ચા કરશું. આભાર.